કારણ કે આપણે જેવું કર્મ કરીએ ને એવું ફળ આપણને મળે. એક બેન ઘણી વાર મળતા મને, જયારે મળે ને ત્યારે એમ કે અમે સાચા, અમે સારા નીતિથી જીવીએ ને છતાં ગરીબ આય કેમ? જ્યારે મળે ને ત્યારે એ પ્રશ્ન કરે. પછી એક દિવસ એને સામેથી કીધું મને કે બેન, વૈષ્ણવના ગામની દીકરી છું, મરજાદીના ગામની, 56 ભોગ ઠાકોરજીને લાગે ને ત્યારે કે હું રસોઈ કરવા જાતી હતી, પછી કોઈને ખબર ન પડે એમ છાનું માનું ચોરી ચોરીને ખાઈ જતી હતી. મેં તો વિચારો ને એને લીધે જ આ દશા હશે. અંદરથી ડોક્યું કરીએ, જાણતા કે અજાણતા, કદાચ એ બાળપણમાં થયું હોય. સુદામા એ બાળપણમાં જ ખાધા હતા ને ચણા ચોરી ને. એ પરિણામ બીજ વવાઈ જાય, સારું યા ખરાબ, કળથી જેવું છે. કે ભાઈના ઘરમાં રોજ બાજરાના રોટલા ને કળથીનું શાક રોજ. મનમાં વિચાર આવ્યો, કરે ભગવાન મેં આવા કર્મ કર્યા છે? નથી ઘણા જમવા જાતા લગ્નમાં, સારથી અહીંયા આવે ને ત્યારે જ લગભગ મીઠાઈ ખલાસ થઈ જાય. પેલા ભાઈ વિચારે, કરે રે અહીંયા આવ્યા ને થઈ ગયું. પછી એમ થાય હવે બીજી વાર આવશે ને તો મારાથી શરૂ કરશે, બીજી વાર પાછો ઓલી બાજુની લાઈન પકડે ને ત્યાં આવે, ત્યાં જ ખલાસ થઈ જાય. કારણ કે એનું ભાગ્ય જ એવું હોય. રોજ બાજરાના રોટલા, રોજ કોળથીનું શાક. ભાઈના મનમાં વિચાર આવ્યો કે ગરીબ માણસને તો કોણ આવકાર આપે, કોઈને ઘેર મહેમાન ગતિ કરી તો સારું ખાવાનું મળે. એક બેન એવી હોય, કદાચ મારી બેનને એમ થાય કે મારો ભાઈ આવ્યો ને કંઈક બનાવે તો હું ખાઈશ.
પણ જેવા ભાઈ અહીંથી રવાના થયા ત્યારે તો કે મોબાઈલ નહોતા, બેનને ફોન કરે કે હું આવું છું. એ તો હવે ક્યાં છો ને ક્યાં પહોંચ્યા, કદાચ ગુજરી જાય ને તોય માણા ફોન મોબાઈલ તો ઉપાડશે જ, ઠાઠડીમાં બેઠા ન થાય થારું. હવે તો ગાડીમાં એક્સિડન્ટ ભલે થઈ જાય થવું હોય તો પણ હલો હલો પછી વયા જાય ઉપર હાલો હાલો કરતો. વિદેશમાં સારું ચાલુ ગાડીએ મોબાઈલ નહીં ઉપાડવા, આપણે કઈ નિયમ નહીં હોય. પણ ભાઈ ચાલતા થાય છે, બેનને તો કઈ ખ્યાલ નથી કે મારા ભાઈ આજે મારે ઘેર આવી રહ્યા છે. સવારના પહોરમાં વિચાર કરવા માંડી, આજે 10:30-11 થવા આવ્યા પણ રસોઈનો કઈ પ્રારંભ કર્યો નથી. એક કામ કરું, ઘણા વખતથી બાજરાના રોટલાને કળથીનું શાક બનાવ્યું નથી. અને ભાઈ હાલતા થયા ત્યાંથી ને અહીંથી રોટલા હાલતા થયા, જમવા બેઠા ને તા એમ થયું કે આજે તો કઈક સારી રસોઈ, ત્યાં બાજરાના રોટલા ને કળથીનું શાક જ થાળીમાં આવ્યું. કારણ કે કોઈને આપ્યું હોય તો મળે ને. કર્ણની થાળીમાં સોનાના લાડવા આવ્યા હતા. ખા ભગવાન કે કોઈ રીતે કોઈને અનાજનું દાન આપ્યું નથી, કે મને ખાવા નહીં મળે કે નહીં, તો હવે તારે પાછો અવતાર લેવો પડે. ને પછી બિલખામાં સગાડસા શેઠનો એને અવતાર લેવો પડ્યો. સાધુ રે જમાડીને મારે પછેરે જમવું, એવા લીધેલા નિયમ મારા વાલા. પછી એને એવો નિયમ લીધો બીજા જન્મમાં કે હવે કોઈ સંત સાધુ અતિથિ અભ્યાગત અને ભોજન કરાવ્યા વગર હું કોઈ દી ભોજન નહીં કરું. અને પછી જગતના નાથને ત્યાં જવાની ઈચ્છા થઈ કે કાંઠે બેસીને છબછબિયા કરનારો છે કે આ મરજીવો છે, પરીક્ષા તો કરું. અને પરીક્ષા વગર કેમ ખબર પડે કે હું ને તમે કેટલાક પાણીમાં રમીએ છીએ. આપણી કસોટી તો ત્યારે થાય ખરા ખરીના સમયે. વ્યક્તિ કેટલું ટકી શકે છે બહુ મહત્વનું છે ભક્તિમાં. હરીશચંદ્ર રાજા વેચાઈ ગયા પણ ખરા ખરીના સમયે રસ્તો નહોતો છોડ્યો. જેવું કરીએ એવું ફળ. દેવહૂતિ માં મનમાં વિચારે છે કે હવે કૃપા કરીને એવો બોધ મને આપો બસ મારી છેલ્લી ઘડી સુધરી જાય અને પાછો મારો અવતાર ન થાય. મારે આ ધરતી ઉપર ધક્કો ખાવા નથી આવવું. સંસાર દુખાલય છે, નવ નવ પુત્રીઓને જન્મ આપ્યો, છેવટે ભગવાન જન્મ્યા, મારા પતિએ વિદાય લીધી, મારા દીકરાએ મને છોડી. આપ જાઓ એ પેલા, હે કપિલ ભગવાન, તમારી માં છું એમ નહીં, શિષ્યા છું એવું માની મને સત ઉપદેશ આપો, મારો જન્મારો સુધરે. સંસાર જેને મળે એ દુખી થાય. ગોપીઓને કોઈ પૂછે કે તમારે મુક્તિ જોઈ તો શું કહી દે, મારું વનરા વન છે રૂડું વૈકુંઠ નહીં રે. આવું એક સંત ઉપર ઇન્દ્ર પ્રસન્ન થયો, એના દૂતોને મોકલ્યા કે આવો. કેમ? સ્વર્ગમાં સ્વર્ગમાં ઇન્દ્ર બોલાવે, સંત મહાપુરુષે બહુ સરસ વાત કરી, તારા ઇન્દ્ર પાસે સ્વર્ગ છે પણ અહીં દુનિયામાં મેં ભક્તિ કરીને સ્વર્ગ ઊભું કરી લીધું છે, મને અહીં સુખ છે, મારે ઇન્દ્ર પાસે આવવું નથી. સ્વભાવથી સુખ ઊભું થાય, સ્વભાવથી દુઃખ ઊભું થાય, સીધી જ વાત છે. મારું વનરાવન છે રૂ. કે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે. I'm not afraid.
ગોપીઓ ભગવાન ને કેવા લાગી છે કે મારું વનરાવણ છે રૂડું, વૈકુંઠ માં શું છે? બેસી રે ઉને મારે ટગમગ જો, કરતા તો આ વૃંદાવન અમને રૂડું લાગે છે કે જગતના નાથને અહીં રહેવાની ઈચ્છા થઈ, એટલું નહીં વૈકુંઠ છોડીને લક્ષ્મીજી અહીં વૃંદાવનમાં પધાર્યા, રહેઠાણ બનાવી લીધું ગોકુળમાં લક્ષ્મીએ. ગોપિકાઓ તો પણ ગોવિંદ દામો દર માધવી, દધિમંથન કરે તોય ભલે, છાણ વાસીદા કરે તોય ભલે, રસોઈ પકાવતી તોય ભલે, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, હરિના ચરણારવિંદમાં સતત એનું મન લાગેલું હતું. એટલે એને ત્યાં જ એમ કહેવાય છે કે બ્રાહ્મણો ભૂદેવ શુકદેવજીએ ભાગવતજીમાં લખ્યું કે કોઈ ઘર એવું નહોતું જેના તરફથી ભગવાન માટે ભિક્ષા ન આવી હોય, એક બ્રાહ્મણો બાકી રહી ગયા. ભગવાન વિચાર કરે કે બ્રાહ્મણોનું જો હું આરોગીશ નહીં તો બીજા જન્મમાં એને દરિદ્રતા મળશે. જાઓ ગોવાળિયાઓ, સામેથી જાઓ, મારે કૃપા કરવી છે. એને કહેજો ભગવાન ગોવર્ધનના શિખરોમાં છે, ગાયો ચરાવે, ભોજન મંગાવ્યું છે. બ્રાહ્મણો એ વખતે યજ્ઞ કરતા હતા, ગોવાળિયાઓએ જઈને કહ્યું ને તો હા પણ નથી કહી, ના પણ નથી કહી, એમને એમ બેસી રહ્યા. ગોવાળિયા વિચાર કરવા લાગ્યા કે આ અભિમાનમાં છે, બીજા જન્મમાં કર્મ ભોગવે એના કરતા હાલો ને ઘરમાં હેલા જાય, પરાણે કૃપા કરીએ. બ્રાહ્મણોની પત્નીઓ સામાન્ય નહોતી, શ્રુતિ રૂપા હતી, વેદ રૂપા હતી, ઋષિ રૂપા હતી. સાંભળ્યું કે ભગવાને મંગાવ્યું છે, ઓહો જાઓ ભગવાનને કહેજો અમે પોતે લઈને આવશું. અને બ્રાહ્મણોની સ્ત્રીઓ જ્યારે ભોજન બનાવીને ચાલતી થઈ, બ્રાહ્મણો પૂછે ક્યાં જાઓ છો? કે ભગવાન પાસે. શા માટે? ભોજન લઈને જાઓ છો? મહેરબાની કરીને હવે પાછા આવશો નહીં, ત્યાં જ રહેજો, જાઓ. પણ સુખદેવજીને ભાગવતજીમાં લખવું પડ્યું કે બ્રાહ્મણની અમુક સ્ત્રીઓ એવી હતી, એના પતિને કહેવા માંડી કે દેહથી તમે અમારા પતિ છો, આત્માનો પતિ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એ જ ક્ષણે એના દેહમાંથી આત્મા નીકળી ગયો, નવા રૂપ ધારણ કરી કરીને કૃષ્ણ સુધી પહોંચી હતી. દેહના ધણી તમે, આત્માના નહીં, દિવ્ય રૂપો ધારણ કરી પહોંચી ગઈ. અને જેને બીક લાગી કે અમારા પતિ અમારો સ્વીકાર નહીં કરે, તો એ આંખ બંધ કરીને સુખદેવજીએ લખ્યું કે જ્યાં ઊભી હતી ત્યાં એને સાક્ષાત્કાર ભગવાનનો થયો હતો. જે ભાગી ગઈ હિંમત કરી એને હરિ મળ્યા, જે ન જઈ શકી એ ભવનમાં પણ હરિનો સાક્ષાત્કાર કરી શકી. હરિ કહે છે એક ડગલું તમે મારા માટે હાલો તો પાંચ ડગલા મારી સામે તૈયારી છે, પણ તમને એક પગલું હાલવું હોય તો મારા માટે. ઘણા નથી કે તડકો લાગે કથામાં, બહુ દૂર છે બેન, નજીક હોતો સારું હતું, બહુ દૂર. માનવાનું આપણો પ્રેમ અધૂરો છે, જ્યાં પ્રેમ પ્રગટ થાય ત્યાં ચાહે છાવ મિલે યા ધૂપ મિલે. ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરી તો તાપ નહોતા લાગતા,
કળિયુગ માં તો સહેલો ને સસ્તો ઉપાય હરિ કીર્તન હરિ કથા અને સત્સંગ થી ભગવાન ની પ્રાપ્તિ નહીં કોઈ આસન ની પ્રધાનતા તમને જેમ ઠીક લાગે ને મોજ આવે એમ તમે બેસો હરિ કથા સાંભળો હરિ રસ પીવો તો ભગવાન ની પ્રાપ્તિ જ્યાં પ્રેમ થાય ત્યાં દુઃખ સુખ બની જાય પરમાત્માની કથામાં પ્રેમ હોય તો પ્રશ્ન ના આવે શુકદેવજી લખે છે કે દેવહૂતિ માં અને કપિલ ભગવાનનો સંવાદ થાય છે પણ એ સંવાદને આપણે ત્યાં રહેવા દે ભાગવતજીની આ કથા એમ કહેવાય છે જે કથા સાંભળે એની જિંદગી પૂરી થાય પછી વૈકુંઠમાં વાસ થાય અને વૈકુંઠમાં રોજ રાસ હોય છે એટલે અહીંથી ત્યાં જાય પછી રાસની પ્રેક્ટિસ હોય તો વાંધો ન આવે લીધો હોય તો ત્યાં પ્રવેશ મળે આમ તો લગ્નમાં તો બધા નથી આમાં ગાંડાની જેમ એના કરતા આમાં સારું ભગવાન માટે એક બે ચક્કર મારી લ્યો તો એટલે રાસ તો હું લેવડાવીશ જ બેનો ઊભા થઈ જાય એમાં આપણે ટાઈમે પણ નહીં બહુ જાય પાંચ જ મિનિટમાં પૂરો થશે પાંચ સાતમાં એટલે કીર્તનમાં જેટલી વાર લાગે એટલી જ એટલે મુહૂર્ત સારું જ છે કાન રસિયો રૂપાડો રંગ રેલ છે રે કે છેલ રે આ ઘેરે જાઉં ગમ
ભાઈ બહેનો ને પૂજનમાં બેસવું હોય તો તેમનું નામ અત્યારે મારી પાસે લખાવી દેજો, જેથી કરીને હવારે તેમને તૈયારી કરવાની. અને આજરોજ રાત્રિનો એક રાસ મંડળીનો કાર્યક્રમ રાખેલ છે, તો ધર્મપ્રેમી ભાઈ બહેનો રાસ મંડળી જોવા માટે પધારશો એવી વિનંતી. પ્રસાદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા.
શ્રી કૃષ્ણ શરણ પાદમ કે